વિદ્યાર્થી મિત્રો ઉલીના તાનુગરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે ધોરણ 4 માં ચેપ્ટર 6 જોવાનું છે જેનું નામ છે એ ભંગાર વેચનાર હવે તમને એમ થઈ ગયા ચેપ્ટર નામ ઉપરથી આપણે કરવાનું શું છે તો આ ચેપ્ટરમાં હવે આપણે અહીંયા ગુણાકાર શીખવાના છે તમે ધોરણ 2 અને 3 માં છે એ ગુણાકાર શીખતા આવ્યા છો હવે અહીંયા થોડાક આપણે મોટી મોટી રકમના જે ગુણાકાર છે એ આપણે શીખવાના છે એટલે આ ચેપ્ટર જે છે એ આપણો અહીંયા એ ગુણાકાર ઉપર છે આપણે અહીંયા ગુણાકાર શીખવાના છે તો સૌથી પહેલા તમારી સોપોટીમાં પેજ નંબર 66 ઉપર પ્રશ્ન 1 આપેલો છે કે આપેલી નોટની કિંમત શોધો અહીંયા એ આપણે જેટલા રૂપિયાની જેટલી પણ નોટ લીધી છે એની આપણે કિંમત શોધવાની છે પહેલું છે કે રૂપિયા 100 ની 5 નોટ રૂપિયા 100 વાળી 5 નોટ હોય તો રૂપિયા 100 વાળી 5 નોટ એટલે કુલ રૂપિયા કેટલા થાય તો એના માટે શું કરવું પડે તો કે 100 × 5 આ દરેક સંખ્યાનો ગુણાકાર કરવાનો છે 100 × 5 તો 100 × 5 તો હંમેશા ગુણાકાર કરતી વખતે જે સંખ્યા મોટી હોય એના એને ઉપર રાખવાની છે જે સંખ્યા નાની છે એને આપણે રાખવાની છે નીચે તો છેલ્લી શરૂઆત કરવાની છે 5 જે છે એને અહીંયા 100 માં 3 અંક છે તો બધી સંખ્યા સાથેનો ગુણાકાર છેલ્લેથી કરતો જવાનો છે પહેલા 5 × 0 તો કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવા એટલે જવાબ શું થઈ જાય 0 પછી 5 ને એ બીજા 0 સાથે હંમેશા અહીંયા છેલ્લેથી શરૂઆત કરવાની છે ક્યારે પહેલેથી નહીં પછી 5 × 0 એટલે 0 5 × 5 તો શું થાય છે 500 રૂપિયા હવે ત્યાર પછી છે કે એ રૂપિયા 5 ની 12 નો તો 12 × 5 એટલે કેટલા થાય 5 × 2 = 10 નો શૂન્ય એ વધી ચડી બાજુમાં 1 5 × 1 = 5 એમાં 1 નાખે તો 6 તો 5 રૂપિયા ની 12 નો થાય એટલે કુલ કેટલા રૂપિયા થાય 60 રૂપિયા ત્યાર પછી છે રૂપિયા 10 ની 15 નો શું કરવું પડશે 10 × 15 એનો ગુણાકાર કરતો જવાનો પછી બીજા અંકનો વારો લેવાનો તો પહેલું કોણ છે 1 × 5 એટલે 5 1 × 1 હવે વારો 0 નો 0 નો પહેલા 5 સાથે ગુણાકાર કરીએ એટલે 0 × 1 એટલે 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય ત્યારે જવાબ શું થઈ જાય છે 0 હવે અહીંયા જે બે સંખ્યાઓ મળી છે એનો આપણે કરવાનો છે સરવાળો 0 + 0 = 0 5 × 0 = 5 1 × 1 150 ત્યાર પછી છે કે રૂપિયા 50 ની 14 નો તો શું કરવું પડશે 50 × 14 તો જો અહીંયા પણ જે નીચેની સંખ્યા છે 14 માં 2 અંક છે તો 2 અંક માટે શું મૂકવો પડશે 0 જેટલા પણ અંક તમને દેખાય નીચેની સંખ્યામાં એના કરતા 10 ઓછો મૂકવાનો જો નીચેની સંખ્યામાં 3 અંક હોય તો 3 કરતા 1 ઓછો એટલે 20 મૂકવાના જો 2 અંક હોય તો 10 મૂકવાનો હવે શરૂઆત છે પેલો અંક છે ત્યાંથી કરવા 1 × 0 એટલે 0 1 × 5 હવે 4 નો વાળો 4 × 0 એટલે 0 4 × 5 = 20 હવે સરવાળો 0 + 0 = 0 0 × 0 = 0 5 × 2 = 7 બરાબર થાય છે 700 રૂપિયા ત્યાર પછી છે રૂપિયા 500 ની 4 નો તો રૂપિયા 500 વાળી 4 નો હોય 500 × 4 અહીંયા જો હવે એક જ અંક છે તો એક અંક માટે શૂન્ય મૂકવાનો નથી 4 × 0 એટલે 0 4 × 0 એટલે 0 4 × 5 = 20 કેટલા થાય છે 2000 રૂપિયા આ રીતે બરાબર ત્યાર પછી છે એ પ્રશ્ન નંબર 2 હવે આમાં જે સંખ્યાઓ નીચેની જે છે એ તમારે વાલીઓની મદદથી તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે ત્યાર પછી છે નીચે પ્રશ્ન નંબર 2 એ પ્રશ્નના જવાબ લખો અહીંયા જે પ્રશ્ન પૂછેલા છે એને આપણે જવાબ દેવાના છે પેલો પ્રશ્ન શું છે કે રૂપિયા 50 ની કેટલી નોટ રૂપિયા 300 થાય બરાબર આપણે અહીંયા રૂપિયા 300 કરવા હોય તો એના માટે રૂપિયા 50 વાળી 50 50 વાળી કેટલી નોટ લેવી પડે તો જો એ
50-50 વાળી કેટલી નોટ લેવામાં આવે ત્યારે એ 50 ત્યારે 300 રૂપિયા થાય તો કે 50 પ્લસ તો આપણે અહીંયા 50-50 નોટ કેટલું જવાનું છે અને સરવાળો કરતો જવાનો છે કે 50 રૂપિયા વાળી એક નોટ 50 રૂપિયા વાળી બે નોટ તો એ 50 ને 50 સુધી 100 થયા પછી હજી 50 વાળી એ બીજી નોટ પછી 50 વાળી ચોથી નોટ 100 ને 100 200 થયા હજી 50 વાળી બે નોટ કેવી પડે તો જો કુલ 300 રૂપિયા થાય છે તો કુલ કેટલી નોટ થઈ એ બી એ 3 4 5 અને 6 નોટ કેવી પડે કે 6 નોટ ત્યાર પછી છે નંબર 2 કે રૂપિયા 20 ની કેટલી નોટ રૂપિયા 180 થાય કે 20-20 વાળી કેટલી નોટ લઈએ ત્યારે 180 રૂપિયા થાય એના માટે બીજી રીત છે કે આપણે જેટલા રૂપિયા કરવા છે એને ભાગ્યા 180 રૂપિયા કરવાના છે એના માટે આપણે 20 રૂપિયા વાળી નોટ લેવાની છે તો શું કરી લેવાનો ભાગાકાર હોય અહીંયા આપણે શીખી ગયા છીએ કે જ્યારે અંશ અને છેદમાં સરખું સરખું હોય એ ઉડી જાય એટલે કેન્સલ થઈ જાય 0 ને 0 કેન્સલ પછી 18 ભાગ્યા 2 હવે આપણે સાદા ફળકારમાં શીખી ગયા છીએ તો અહીંયા 2 નો ઘડ્યો 18 સુધી 2 નો ભાગ 18 આઠમાંથી આઠ છે તો શૂન્ય એકમાંથી એક છે તો કેટલી નોટ લેવી પડશે 9 નોટ લેવી પડે એટલે આ રીતે પણ કરી શકો છો ભાગાકારની રીતે પણ પછી છે રૂપિયા 500 ની એ કેટલી નોટ રૂપિયા 8000 થાય આપણે રૂપિયા 8000 કરવા માટે 500-500 વાળી કેટલી નોટ લેવી પડે તો અહીંયા રૂપિયા કેટલા કરવાના છે 8000 જે સંખ્યા મોટી હોય એને લેવાની ઉપર અંશમાં જે નાની હોય એને લેવાની છેદમાં 8000 રૂપિયા કરવા માટે 500-500 રૂપિયાની કેટલી નોટ લેવી પડે હવે જો અંશ અને છેદમાં 220 કેન્સલ થાય છે 2 અને 2 80 ભાગ્યા 5 5 નો ઘડ્યો 8 સુધી 5 એક 5 8 માંથી 5 જાય તો 3 ઉપરથી ઉતાર્યો 0 5 6 30 30 માંથી 30 જાય તો 0 કેટલી નોટ લેવી પડશે 16 નોટ 500 વાળી 16 નોટ લઈ ત્યારે પણ રૂપિયા કેટલા થાય 8000 એટલે આ રીતે આપણે જ્યારે તમને ક્યાં કીધું હોય કે કઈ સંખ્યા વાળી આપણે કોઈ રૂપિયા કરવા માટે બરાબર તો આ રીતે ભાગાકાર કરી લેવાનું છે તો આ ચિત્ર જે છે આપણે ગુણાકાર અને ભાગાકાર વિશે જોવાનું છે આ તમારે તમારી સોફ્ટવેર નોટ ડાઉન કરી લેવાનું છે આ સિવાયના જે દાખલા છે તમારે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ